मॉर्निंग, नमस्ते विद्यार्थियों। आज आप धोरण छ सामाजिक विज्ञान विषय में चैप्टर 14 विविधता में एकता विषय आग अभ्यास करीशू। तो विद्यार्थियों, गया एपिसोड अंदर आप जोयतु कि आपणो देश विविधता धरावतो देश छे। आपणा देशनी अंदर भाषा में विविधता, बोली में विविधता, धर्मों में विविधता, લોકોની રહેણીકેણીમાં વિવિધતા, લોકોના પહેરવેશમાં વિવિધતા, ખોરાકમાં વિવિધતા, ભારતના પ્રદેશોમાં વિવિધતા, ભારતની આબોહવામાં વિવિધતા, આ ભારતના લોકજીવનની અંદર જે વિવિધતા રહેલી છે એ વિવિધતા હોવા છતાં ભારતના લોકોમાં એકતા જોવા મળે છે। ભારતના બધા લોકો અલગ અલગ ધર્મ જાતિના હોવા છતાં, અલગ અલગ જાતિના હોવા છતાં, અલગ અલગ ધર્મ પાળતા હોવા છતાં ભારતના બધા જ લોકો એક થઈને, બધા જ ધર્મ પાળતા અલગ અલગ લોકો હોવા છતાં બધા એક થઈને ભારતની અંદર વસવાટ કરે છે। અને આજે બધા એક થઈને દરેક ધર્મને એકબીજાને સન્માન આપે છે। લોકો એકબીજાના ધર્મના જુદા જુદા જાતિના હોવા છતાં બધા એકબીજાને સન્માન આપે છે, સન્માન જાળવે છે, એકબીજાને સાથ સહકાર આપે છે। એને કહેવામાં આવે છે વિવિધતામાં એકતા। એના વિશે આપણે જોઈતું, ત્યાર પછી જોયું કે ધર્મ આપણા દેશની અંદર વિવિધ ધર્મની અંદર ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે। હિન્દુ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી, પારસી બધા જ અલગ અલગ ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે। છતાં પણ બધા જ લોકોને, વિવિધ ધર્મ પાળતા લોકો એકબીજાના ધર્મમાં દરેકને આસ્થા રહેલી છે, એકબીજાના ધર્મનું સન્માન કરે છે, સાથ સહકાર આપે છે, એકબીજાના ધર્મની અંદર જઈને એની અંદર ભાગ લે છે। તો આ જુદા જુદા ધર્મ પાળતા લોકો હોવા છતાં બધા એક થઈને રહે છે, આને કહેવામાં આવે છે વિવિધતામાં એકતા। એના વિશે આપણે જોઈતું, ત્યાર પછી જોઈતું કે ભાષા, ભારતની અંદર બંધારણે માન્ય 22 ભાષાઓનો સ્વીકાર કરેલો છે, અને આ સિવાય ભારતની અંદર અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ બોલીઓ બોલાય છે ભાષાની સાથે સાથે। તો ભારતના બધા જ રાજ્યોની અલગ અલગ ભાષા રહેલી છે, છતાં બી બધા જ ભારતીયો એક થઈને રહે છે અને બધા જ લોકો વચ્ચે એકતા જોવા મળે છે કે વિવિધ ભાષા બોલતા હોવા છતાં બધા લોકો એક થઈને વસવાટ કરે છે, એને કહેવામાં આવે છે વિવિધતામાં એકતા। હવે આગળ આપણે ટોપિક જોઈએ સાંસ્કૃતિ। તો સૌપ્રથમ જોઈએ સંસ્કૃતિ એટલે શું। સંસ્કૃતિ એટલે કે જે દેશની અંદર જે લોકો વસવાટ કરે છે એ લોકોની રહેણીકહેણી, એમનું લોકજીવન, એમની જાતિ, ધર્મ, રીતરિવાજો, પહેરવેશ, સ્થાપત્યો, કલા, આ બધા જેને એ જે લોકો ભોગવે છે એ જે તે દેશની સંસ્કૃતિ કહેવામાં આવે છે। આ જે લોકો જે તે દેશની સંસ્કૃતિ કહેવામાં આવે છે અને એને કહેવામાં આવે છે સાંસ્કૃતિ। તો ભારતની અંદર સંસ્કૃતિમાં પણ વિવિધતા રહેલી છે, એટલે કે ભારતની અંદર બધા જ ધર્મ, જાતિ, લોકો, રહેણીકહેણી, ખોરાક, પહેરવેશ, આ બધામાં જે વિવિધતા રહેલી છે એને કહેવામાં આવે છે સંસ્કૃતિ। તો ભારતની સંસ્કૃતિમાં પણ વિવિધતા રહેલી છે। આ વિવિધતા હોવા છતાં ભારતની અંદર આટલી બધી પ્રજા વસવાટ કરતી હોવા છતાં, જુદી જુદી પ્રજા વસવાટ કરતી હોવા છતાં ભારતની સંસ્કૃતિમાં પણ વિવિધતા રહેલી છે, અને આ માટે ભારતની સંસ્કૃતિ વિશ્વની અંદર અજોડ સ્થાન ધરાવે છે। એટલે કે વિશ્વની અંદર એક જ જાતિના પ્રજા વસવાટ કરે છે, જે જ્યારે ભારતની અંદર વિવિધ જાતિની પ્રજા વસવાટ કરતી, વિવિધ સંસ્કૃતિ ધરાવતી પ્રજા વસવાટ કરે છે। તો ભારતની અંદર તમે જો કે સંસ્કૃતિની અંદર પણ વિવિધતા રહી છે, વિવિધતા જોવા મળે છે। જેમ કે આપણે જોઈએ કે ભારતની અંદર વિવિધ તહેવારો, દિવાળી, મકર સંક્રાંતિ, શિવરાત્રિ, પછી જન્માષ્ટમી જુઓ, તેમજ ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, પતેતી, મહાવીર જયંતિ, બૌદ્ધ જયંતિ, આવી રીતે અલગ અલગ વૈશાખી, આવી રીતે અલગ અલગ તહેવારો ઉજવતી પ્રજા વસવાટ કરે છે, અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે। આ બધા જ અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે। જેમ કે આપણે જોઈએ તો આપણે પહેલી વાત કરીએ તો કે ગુજરાત, તો ગુજરાતની અંદર ગુજરાતીઓ છે એ ગુજરાતની અંદર જે પ્રજા વસવાટ કરે છે એ અલગ અલગ તહેવારો ઉજવે છે। એ રીતે બધા જ રાજ્યોની અંદર જે જે લોકો વસવાટ કરે છે જે જાતિના, એ પોતાનો અલગ અલગ તહેવારની ઉજવણી કરતા હોય છે, અને એની સાથે બીજા ધર્મના લોકો પણ એ તહેવારમાં ભાગીદાર બને છે। આને જ કહેવાય છે વિવિધતામાં એકતા। હવે એ જે વાત કરીએ કે આપણી જે સંસ્કૃતિ છે,
આપણા દેશની અંદર દરેક રાજ્યની અંદર અલગ અલગ નૃત્ય ઉજવવામાં આવે છે, અલગ અલગ નૃત્યોની વિશેષતા રહે છે. જે તે રાજ્યની અંદર જે નૃત્ય ઉજવાય છે તે રાજ્યની તે વિશેષતા કહેવામાં આવે છે, વિશિષ્ટ નૃત્ય. તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સાંસ્કૃતિક નૃત્યો ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ 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 નૃત્ય જોવા મળે છે, નૃત્ય જોવા મળે છે. જેમાં આપણે વાત કરીએ તો કે ગુજરાત, ગુજરાતની અંદર જાણીતા હોત કે રાસ ગરબા, રાસ ગરબા, આ ગુજરાતનો રાસ ગરબા એ ગુજરાતનું જાણીતું નૃત્ય છે. ગુજરાતની અંદર રાસ ગરબા નવરાત્રિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વિશ્વભરની અંદર ગુજરાતી ગરબા વિશ્વભરની અંદર વિશ્વ પ્રખ્યાત છે. ગુજરાતી ગરબા એ વિશ્વભરની અંદર પ્રખ્યાત છે, આ ગુજરાતી નૃત્ય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ભાંગડા, પંજાબની વાત કરીએ, પંજાબ તો પંજાબની અંદર નૃત્ય છે ભાંગડા. ભાંગડા ગયા એ પંજાબી નૃત્ય છે. ભારતે પંજાબી લોકો કોઈ પણ તહેવાર હોય, કોઈ પ્રસંગ હોય તો તે સમયે એ લોકો ભાંગડા નૃત્ય કરે છે અને પોતે તહેવાર ઉજવતા હોય છે. એ જ રીતે વૈશાખી, એ વૈશાખી પંજાબીઓનો તહેવાર છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે કથક, ઉત્તર પ્રદેશની અંદર, ઉત્તર પ્રદેશમાં કથક, કથક કથક નૃત્ય એ કૃષ્ણ ભગવાનની રાસલીલા સાથે જોડાયેલું નૃત્ય છે. કૃષ્ણ ભગવાન જ્યારે વૃંદાવનની અંદર મથુરાની અંદર જે નૃત્ય કરતા હતા એને કથક કહેવામાં આવે છે. અને વૃંદાવન મથુરા એ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે અને એટલા માટે ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય એટલે કે કથક. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે કેરળ, ચોથું રાજ્યમાંથી વાત કરીએ તો કે કેરળ જેની અંદર કથકલી, કેરળનું જાણીતું નૃત્ય છે કથકલી. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે તમિલનાડુ, તમિલનાડુ તો કે ભરતનાટ્યમ, ભરતનાટ્યમ, ભરતનાટ્યમ નૃત્ય એ તમિલનાડુનું જાણીતું નૃત્ય છે. ભરતનાટ્યમ તમિલનાડુના તાંજોર જિલ્લો, તમિલનાડુનો જે તાંજોર જિલ્લો છે એ તાંજોર જિલ્લામાંથી ભરતનાટ્યમ નૃત્યનો ઉદ્ભવ થયો છે. તો ભરતનાટ્યમ એ તમિલનાડુનું જાણીતું નૃત્ય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કે અસમ રાજ્ય, અસમ, અસમની અંદર બિહુ અને કોચપાલી, કોચપાલી, બિહુ અને કોચપાલી આ અસમ રાજ્યના, બિહુ અને કોચપાલી આ અસમ રાજ્યના, અસમ રાજ્ય જે પૂર્વની અંદર રાજ્યો આવેલા છે એ પૂર્વની રાજ્યની અંદર અસમ રાજ્યનું જાણીતું નૃત્ય એટલે કે બિહુ અને કોચપાલી. ત્યાર પછી આપણે ઓડિશાની વાત કરીએ, ઓડિશા જે ઓડિશા કહેવામાં આવે છે, ઓડિશી નૃત્ય, ઓડિશી, ઓડિશી નૃત્ય ઓડિશા રાજ્યનું જાણીતું નૃત્ય છે. ત્યાર પછી આપણે રાજસ્થાનની વાત કરીએ તો કે રાજસ્થાનની અંદર ઘૂમર, જે ઘૂમર નૃત્ય હોય છે જે હોળીના તહેવાર પર અને ઘનઘોરનો તહેવાર નહીં આવે છે એ સમયે રાજસ્થાનીઓ આ ઘૂમર નૃત્ય કરતા હોય છે. પ્રસંગોની અંદર મોટાભાગે ત્યાંની સ્ત્રીઓ, રાજસ્થાની સ્ત્રીઓ ઘૂમર નૃત્ય કરતી હોય છે. તો આ જે બધા રહ્યા, આ બધા જે તે રાજ્યની અંદર જાણીતા નૃત્યો છે અને બધા જ લોકો આ બધા જ નૃત્યો એકબીજા સાથે સાથ સહકારથી બધા જ રાજ્યો, બધા જ રાજ્યો સાથ સહકાર આપે છે અને બધા રાજ્યો સાથ સહકાર આપે છે અને એને ઉજવે પણ છે. તો ભારતની અંદર અલગ અલગ પ્રકારના બધા જ રાજ્યોની અંદર અલગ પ્રકારના નૃત્યો ઉજવવા કરવામાં આવે છે અને બધા જ રાજ્યના લોકો સાથ સહકાર આપે છે. એ જ રીતે આપણે સંસ્કૃતિથી આગળ વાત કરીએ તો ભારતની અંદર વિવિધતામાં એકતા જોવા મળે છે કે પ્રજાની અંદર ખોરાક, પાણી, ખોરાક, પાણી, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજો, ભાષા વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતા રહેલી છે. રસની આબોહવા પછી જે તે સ્થળની ભારતની અંદર આબોહવામાં પણ વિવિધતા રહેલી છે, ભારતના પ્રદેશોમાં પણ વિવિધતા રહેલી છે. તો આ જે વિવિધતા છે એ વિવિધતા હોવા છતાં ભારતના બધા જ લોકોમાં એકતા જોવા મળે છે. તો ભારતના ભૌગોલિક પ્રદેશોમાં પણ આ વિવિધતા રહેલી જોવા મળે છે. તો હવે આપણે હવે આપણે તમારી પુસ્તકની અંદર પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિની અંદર જુઓ તો કે પ્રવૃત્તિની અંદર
કે ભારતનો નકશો, અહીંયા નકશો હાલ હાજર નહીં, કે નકશો હોય તો તમે બધા ભારતની અંદર અલગ અલગ લોકો જે વસવાટ કરે છે, અલગ અલગ ધર્મ પાળતા લોકો, એ અલગ અલગ ધર્મ પાળતા લોકો અલગ અલગ તહેવારો ઉજવે છે. જેમ કે તમારા પુસ્તકની અંદર આપેલું છે કે કેલેન્ડરની મદદથી કાં તો તમને યાદ હોય તો તમે પ્રવૃત્તિ કરી શકો છો. હું તમને અહીંયા બતાવી દઉં. જેમ કે પતેતીનો તહેવાર, તો પતેતીનો તહેવાર છે એ પારસી લોકો ઉજવે છે, તો પતેતીની સામે પારસી આવશે. ત્યાર પછી આપણે જોઈએ તો કે વૈશાખીનો તહેવાર, વૈશાખીનો તહેવાર છે એ પંજાબી લોકો, વૈશાખીનો તહેવાર છે એ વૈશાખીનો તહેવાર પંજાબી લોકો ઉજવે છે. વૈશાખીનો તહેવાર પણ ઉજવે છે પંજાબી, પંજાબના જે લોકો રહ્યા એ પંજાબના લોકોનો મુખ્ય તહેવાર વૈશાખી તહેવાર છે, તો પંજાબીનો તહેવાર મુખ્ય વૈશાખી હોય છે. ત્યાર પછી ઈદનો તહેવાર, ધારો કે ઈદ, તો ઈદનો તહેવાર એ મુસલમાન લોકોનો તહેવાર છે, તો ઈદ તહેવાર અને લોકો તહેવાર, ઈદનો તહેવાર રહ્યો એ મુસલમાન લોકોનો તહેવાર છે, મુસલમાન લોકો ઈદનો તહેવાર ઉજવતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે નાતાલ, નાતાલ એ ખ્રિસ્તી પ્રજા, નાતાલનો જે તહેવાર રહ્યો એ નાતાલનો તહેવાર ખ્રિસ્તી પ્રજા ઉજવે છે, એટલે ખ્રિસ્તી લોકો નાતાલનો તહેવાર ઉજવતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે શિવરાત્રી, શિવરાત્રી, તો શિવરાત્રી એ હિન્દુ લોકોનો તહેવાર છે, હિન્દુ લોકો મહાવત શિવરાત્રી વદ ચૌદસના દિવસે, આ તેરસના દિવસે આ શિવરાત્રીનો તહેવાર લોકો ઉજવતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે મહાવીર જયંતિ, મહાવીર જયંતિ રહી એ મહાવીર જયંતિ તહેવાર જૈન લોકો, મહાવીર જયંતિ જે જૈન લોકો, અને વૈશાખી જે પંજાબી લોકો આ તહેવાર ઉજવતા હોય છે. તો આ જે તહેવારો રહ્યા એ અલગ અલગ ભારતની અંદર અલગ અલગ પ્રજા જે વસવાટ કરે છે અને એમના તહેવારોમાં પણ વિવિધતા રહેલી છે, છતાં પણ ભારતની અંદર બધા જ લોકો એકબીજાના તહેવારની અંદર ભાગીદાર બને છે, એકબીજાને સાથ સહકાર આપે છે, અને કોઈ પણ નુકસાન થયા વગર કોઈ એકબીજાને સાથ સહકારથી એકતાથી એકબીજાના તહેવારોમાં સન્માનથી જાળવે છે અને સન્માન કરે છે. તો આ જે તહેવારો છે એ તહેવારોમાં પણ વિવિધતા રહેલી જોવા મળે છે. તો આજે આપણે ભારતની જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિમાં રહેલી વિવિધતા, તહેવારો અને નૃત્ય વિશે અભ્યાસ કર્યો. હવે આગળ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિવિધતામાં એકતા, ભારતની અંદર દરેક કઈ કઈ બાબતોમાં વિવિધતા રહેલી છે એ વિવિધતામાં પણ એકતા વિશે આગળ અભ્યાસ કરીશું.